नमस्कार, निर्माण न्यूज में हूँ ध्वनि, आपनું स्वागत करू छू। गुजरात માટે આજનો મહત્વનો દિવસ, આખરે ગુજરાતનો વિકાસ કઈ દિશામાં જશે અને ગુજરાત હજુ પણ વિકાસની વધુ હરણફાળ કેવી રીતના ભરશે તેને લઈ અને આખું અત્યારે એક ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું। જી હા, આજે બજેટનો દિવસ છે, અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે। વર્ષ 2022-23 માટેનું અંદાજપત્ર કનુભાઈ દેસાઈ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે। ખાસ કરી અને આ બજેટને લઈ અને ઘણી બધી આશા અપેક્ષાઓ અહીંયા હતી, જે રીતે એક ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું હતું મહિલાઓ માટે, ખાસ કરી અને યુવાનો માટે, સાથે અહીંયા કહી શકાય કે નાના અને મધ્યમ ઉદ્યોગો માટે। કોરોના કાળ પછીનું જ્યારે આ બજેટ હતું ત્યારે લોકોની આશા અપેક્ષાઓ ઘણી જોવા મળી રહી હતી, ત્યારે આ અપેક્ષાઓ પર સરકાર કેટલી ઊણી ઉતરી છે તે તો આપણે ચર્ચા કરીશું, પરંતુ સાથે નિષ્ણાંતો આ બજેટને કેવી રીતના જોઈ રહ્યા છે એ સમજવું પણ અહીંયા મહત્વપૂર્ણ બની જાય છે। અહીંયા જે રીતે આપણે જોઈ રહ્યા હતા કે ભૂપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ અને ભાજપ સરકારનું આ અંતિમ બજેટ હતું, આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આશાઓ એ પણ હતી કે અહીંયા બજેટ, ખાસ કરી અને ચૂંટણીલક્ષી આ બજેટ જોવા મળી શકે છે, પરંતુ એવી કોઈ જ મોટી જાહેરાતો કે જે ઉડીને આંખે વળગે એવું હજી સુધી જોવા નથી મળી રહ્યું। ત્યારે આખરે આ બજેટને સમજવાનો પ્રયત્ન કરી અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે મુકેશ પંચાલજી કોંગ્રેસમાંથી, સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી નિલેશ સોલંકી, અન્ય એક મહેમાન જીસીસીઆઈમાંથી આપણી સાથે જોડાયા છે પદ્મીન બુચ, અર્થશાસ્ત્રી સરજુ મહેતા અને સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુર મોઢા, તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે। પોલિટિકલ પાર્ટીઝ પાસે જઈએ એ પહેલાં અર્થશાસ્ત્રી પાસેથી સમજવાનો પ્રયત્ન કરીએ, ખાસ કરી અને સરજુજી, જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે આશા અપેક્ષાઓ હતી, આકાંક્ષાઓ હતી કોરોના કાળ પછીનું આ બજેટ, પહેલી, બીજી અને ત્રીજી લહેર પછી આખરે આ બજેટ જ્યારે આવી રહ્યું છે ત્યારે કેવી રીતના આને આપ જોઈ રહ્યા છો? બેન, તમે રાઇટલી સેડ કે કોરોના પછીનું પહેલું બજેટ અને ઘણી બધી અપેક્ષાઓ હંમેશા બજેટ પાસે રહી છે। અહીંયા સૌથી પહેલી એ વાત યાદ રાખવી જરૂરી છે કે કોઈપણ રાજ્ય, ગુજરાત રાજ્ય કે દેશનું કોઈપણ રાજ્યનું બજેટ હવે જ્યારે જીએસટી પછી આવે છે ત્યારે આ જ મંચ ઉપર ગયા વર્ષે આ જ તારીખે મેં આપને પણ કહેલું કે એ બજેટમાં આવકના કોઈ સ્ત્રોત ઊભા કરવાની કોઈ કે એમાં કોઈ રાહત આપવાની હવે કોઈ જોગવાઈ રહેતી નથી। જીએસટી એક સ્ટેટની બદલે હવે સેન્ટ્રલનો ટેક્સ બની ગયો છે, એટલે હવે જે આપણું કોઈપણ રાજ્યનું જે બજેટ બને છે એ પ્રિડોમિનન્ટલી વાત જે વાત છે એ બધી એની વહેંચણીની છે કે જે આવકના સ્ત્રોતમાંથી ઊભા થયેલા જે પૈસા છે એને કેવી રીતે અમે ખર્ચ કરશું, એટલે આ એક પ્રકારનું એલોકેશનનું બજેટ કહી શકાય કે જ્યાં આપણે પોતે આપણી પાસે જે પૈસા છે એને કેવી રીતે એલોકેટ કરશું। તો સૌ પહેલાં બજેટને ઓવરઓલ દ્રષ્ટિએ જોઈએ તો આપણે આજકાલ રિયાલિટી શો બહુ આવતા હોય છે એટલે બધાને માર્ક સાંભળવાની બહુ ઈચ્છા હોય કે આપણે આનું આકલન કેવી રીતે કરીએ છીએ। આજે ખરેખર તો ઉલટું બની ગયું છે કે બજેટની એનાલિસિસને બદલે બજેટ એક કલાક લેટ શરૂ થયું, હજી સુધી એના પડઘાઓ પણ ચાલી રહ્યા છે, એટલે બજેટની જાણે કોમેન્ટ્રી કરતા હોય ને એવું આજે વાતાવરણ રહે છે કે બજેટનું અવલોકન કરવાને બદલે સામે આજે બજેટ આપણે જોઈ રહ્યા છીએ। એટલે આજના બજેટમાં અવલોકનમાં આટલો એક ફરક છે કે જો માર્કની દ્રષ્ટિએ મને પૂછવામાં આવે તો હું ચોક્કસ એવું કહીશ કે હું તો 10માંથી 10 માર્ક આપીશ। એનું એક કારણ તમને સમજાવું, બજેટનું જો ધ્યાનથી સાંભળશો ને તો નાણામંત્રી અને ઓબ્વિયસ છે કે મુખ્યમંત્રીના અનુસંધાને એમની પણ આમાં મદદ હોય તો દ્વારકાના છેવાડેથી, દ્વારકામાં જ એરપોર્ટ કરવાની વાત છે તો દ્વારકાના પશ્ચિમના છેવાડેથી લઈ દાણુ એટલે કે દક્ષિણ ગુજરાતનો સૌથી છેલ્લો પોઈન્ટ સુધી માંડી અને ઉત્તર ગુજરાતના સૌથી છેલ્લા પોઈન્ટ સુધી જો આ આખું બજેટ કવર કરી શકતા હોઈએ અને પૂર્વમાં પણ સૌથી અગ્રીમ ભાગ અને મધ્ય ગુજરાત, તો હું એવું માનું છું કે આજે જે કોઈ માણસ બજેટ સાંભળશે એને પોતાને માટે પોતાના એરિયા, પોતાના વિસ્તાર કે પોતાના ગ્રામ કે પોતાની મહાનગરપાલિકા કે નગરપાલિકા એને માટે એને કંઈક કંઈક તો આમાં દેખાશે। તો એ માટે આપણે પહેલાં તો એને માર્ક આપવા જોઈએ કે મુખ્યમંત્રી અને નાણામંત્રીશ્રી બંનેનું પહેલું બજેટ હોવા છતાં એક પણ વસ્તુ વિસરાઈ નથી ગઈ। તો આપણે કાનુડાની આજે બજેટમાં વાત કરતા હોય તો મને તું વિસરતો નહીં એવી વાતની જો આપણે સર જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે બધાને યાદ રાખ્યા છે। બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ પણ રાજ્યનું બજેટ હોય અને એમાં જે મેં વાત કરી એમ એક્સપેન્સ લગતી, જે એલોકેશનને લગતી વાત હોય તો એલોકેશનનું પરિણામ કેવું આવશે એ અત્યારે આપણે ચર્ચા કરવાની નથી રહેતી, એલોકેશન બરાબર થયું છે કે નહીં એ જોવાની વાત આવે છે। તો કોઈ પણ રાજ્ય, કોઈ પણ મા બાપ, કોઈ પણ વડીલ પોતાના ઘરનું જેમ બજેટ બનાવતો હોય એ જ રીતે રાજ્યના બજેટમાં પણ શું ધ્યાન હોય, શિક્ષણ, તબીબી, મહિલાઓનો વિકાસ, બાળકોનો વિકાસ, ઉદ્યોગની વાત
અને વાહન વ્યવહાર અને મેડિકલ ફેસિલિટી. તો આ છે છ આસ્પેક્ટમાં આજે નાણામંત્રીએ હેઝ ગિવન ધ ક્લિયર સિક્સર્સ ફોર ઓલ ધી શોર્ટ્સ. એમણે ગિફ્ટ સિટીને પણ યાદ રાખ્યું છે, ઉદ્યોગોને આ રીતે કવર કરી લીધા, રોડ રસ્તાઓમાં અત્યારે જે 22,000 કરોડના રોડ ચાલુ છે એમાં એમણે ઉમેરો કરીને બીજા 10,000 કરોડ રૂપિયા આવતા વર્ષ માટે વાપરવાની વાત કરી છે. એમણે કિનારાના જે આપણો 1600 કિલોમીટરનો આપણો દરિયા કિનારો છે એના જે કોઈ માછીમારો છે એને પણ યાદ રાખ્યા. સામે પક્ષે તમે જ વાત કરી કે કોરોના પછી જે બધા લોકો હેરાન થયા છે એમાં ખેડૂતો વિશેષ હેરાન થતા હોય છે, કારણ કે જે વિશેષ નબળો માણસ હોય એ વધારે થોડો હેરાન થઈને વધારે નબળો થઈ જતો હોય છે. તો એમને માટે એમણે જે સબસિડીની જે વાત ચાલુ રાખી છે કે ભાઈ ડાયરેક્ટ સબસિડી કોઈ પણ જાતના અવરોધ વગર સીધી એમના અકાઉન્ટમાં જે જમા થાય છે એ સબસિડી, અને ગાયના પાલન માટે એમને જે વધારાના પૈસા સબસિડી આપવાની વાત છે એ પણ એમણે અહીંયા કરી છે. સામે પક્ષે જોવા જાઓ તો ગૌ સંવર્ધન માટેનું અલગ એક આખી એક વાત જ અલગ આખી આપી છે, જે આપણને બજેટમાં વધારે ધ્યાનથી આપણને વાંચવા મળશે. કાલે સવારે કદાચ આપણે આખું બજેટ જોઈએ તો એ પણ સારી વાત છે. પ્રવાસનની વાત કરું તો પ્રવાસનમાં નાના નાના સેન્ટરને પણ આજે નાણામંત્રીશ્રી ભૂલ્યા નથી. એમણે એક સરસ મજાનો બેલ્ટ આપ્યો છે કે ભાઈ યુનિટી જે આપણું સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી આગળ એક આખો એક પટ્ટામાં આપણે પ્રવાસનની એમણે ઉત્તેજ આપવાની વાત કરી છે, એ પણ બહુ સારી વાત છે. સામે પક્ષે તમે જોવા જાવ તો પર્યાવરણને પણ નથી ભૂલ્યા. બિલકુલ, એટલે તમામે તમામ બાબતોને એક આવરી લેવાનો પ્રયત્ન ચોક્કસ અહીંયા જોવા મળી રહ્યો છે. પદ્મિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઉદ્યોગો માટે ₹7,030 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે સ્થિતિમાં ગુજરાતના ઉદ્યોગો કોરોનાના કારણે મુકાયા હતા. શું લાગે છે કે આ એક કહી શકાય કે બૂસ્ટર આપશે ઉદ્યોગો માટે, અથવા તો અહીંયા વધુ વેગવંતુ બનાવવા માટે ગુજરાતને, ગુજરાતના ઉદ્યોગોને આ પ્રયત્ન આપણે ગણી શકીએ આને? હા, બજેટ એલોકેશન 7,030 કરોડનું સારું છે, પણ મારા મનમાં જવાબ પૂરતું નથી. સૌથી પહેલા મને મારે એક લાગતું કે મારે ઘણા બધા મેસેજ આવે છે, નામ ખોટા લખાય છે. જી જી, બિલકુલ, હું મારી પીસીઆર ટીમને કહેવા માંગીશ ખાસ કરી અને નામને લઈ અને કરેક્શન કરવામાં આવે. જી પદ્મિનભાઈ, જણાવો. તો હવે 7,030 કરોડનું બજેટ એલોટ કરેલું છે અંદર, એ સારું છે, પણ તમે એના ભાગ પાડો તો જો અમારી અપેક્ષાથી એ પ્રમાણે ટેક્સટાઇલ પાર્ક એ આપેલો છે એક, જે નવસારીમાં થાય છે, મોરબીમાં સિરામિક પાર્કનું લોકેશન કરેલું છે, 5 એગ્રો ફૂડ પાર્કનું એ લોકો એનાઉન્સમેન્ટ કર્યું છે, કમિટમેન્ટ નથી પણ એનાઉન્સમેન્ટ કરેલું છે. હવે જે મુખ્ય જે આશા હતી એ આશા એ હતી કે સ્ટાર્ટઅપ અને એમએસએમઈ માટે એટલે જે ફાઇનાન્શિયલ સ્કીમની અંદર ફંડ એલોકેટ કરે એમાં 1,030 કરોડનું ફંડ એલોકેટ કરવામાં આવેલું છે. એ ઘણું ઓછું કહેવાય, કારણ કે ઓલરેડી એ બધાને માર પડેલો છે, એટલે જો એ લોકો વધારે આપે. વેન્ચર ફંડની વાત નથી કરતો, વેન્ચર ફંડ એ અલગ કર્યું છે, અને ફાઇનાન્સ આસિસ્ટન્સ સ્કીમની નીચે 1,030 કરોડ એલોકેટ કર્યા છે, સારું છે, પણ મારા મનો એ ઓલમોસ્ટ 40% ઓછા છે, લગભગ એટલું વધારે કહી શકાય. બીજું એક અગત્યનું પગલું એમણે જે સારું ભર્યું છે એ છે કે એમણે સર્વગ્રાહી ઇન્ડસ્ટ્રી માટે કર્યું છે. પોર્ટ ડેવલપમેન્ટ થાય, આપણે એમ કીધું સુરભાઈ સરજુભાઈ કીધું પ્રમાણે, તો ઓટોમેટિકલી ઇન્ડસ્ટ્રીનો વિકાસ થવાનો છે. ગિફ્ટ સિટી ડેવલપ થાય તો ફાઇનાન્શિયલ હબ તરીકે ડેવલપ થાય તો એ ઇન્ડસ્ટ્રીને વિકાસ થતું. તો સર્વગ્રાહી પગલાં લેવામાં આવેલા છે, પણ 7,030 કરોડ જેટલું જે એમએસએમઈનું બજેટ છે એ ડેફિનેટલી એ વધારે હોઈ શકે, કારણ કે જે 2 વર્ષથી તમે કીધું પ્રમાણે જે કોરોના કારણે માર પડ્યો છે એને માટે ઘણા પગલાં લેવા, તો આટલું બજેટ તો થશે જ નહીં કર્યું. અને વચ્ચે એક વસ્તુ કહેવા માગું છું કે એ બી અપેક્ષા હતી કે સરળીકરણ માટે, અમલીકરણ માટેના પગલાં અંદર જો મૂકવામાં આવ્યા હોત તો અમને વધારે ગમત, કારણ કે સ્કીમ ઘણી સારી છે, સારી સ્કીમ આવતી રહેતી હોય છે. ઘણીવાર એવું થાય છે કે બજેટ ઉપરાંત બી સ્કીમ આવતી હોય છે, એવું નથી કે નથી આવતી વચ્ચે સ્કીમ, પણ એનું જે અમલીકરણ છે એ બહુ સરળ નથી. જેને આપણે કહેવાય ને કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, એ કોઈ કારણ આપણે કહે છે ને કે ધેર ઇઝ અ ડિસ્ટન્સ બિટવીન કપ એન્ડ લિપ, ચા છે પણ હજી પીવાતી નથી, એવું થાય છે ઘણીવાર. આપણને ખબર છે સ્કીમ છે પણ એનું મળતું નથી, પણ અધરવાઇઝ હું માનું છું કે જેટલા પગલાં ભર્યા છે એ ડિમાન્ડને અનુરૂપ છે ને ભર્યા છે. અમારી માંગ હતી કે લગભગ 5 થી 6 જાતના અલગ અલગ ટેક્સટાઇલ પાર્ક, અલગ અલગ પાર્ક કહેવામાં આવે, હજી મેડિકલ ડિવાઇસ પાર્ક, ફાર્માસ્યુટિકલ પાર્ક એનું પેન્ડિંગ છે, એનું આમાં કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે 20 કરોડ રૂપિયા એલોકેટ કર્યા છે, એ ઘણું જ નાનું બજેટ કહેવાય. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટેકનોલોજી વગર આપણો દેશ, આપણો રાજ્ય આગળ વધશે નહીં. 20 કરોડનું બજેટ સારું કહેવાય કે એલોકેટ કર્યું છે, કે નોર્મલી કેન્દ્ર સરકાર કરતી હોય છે, રાજ્ય સરકાર કર્યું એ સારું પગલું છે, પણ જો સારું પગલું ભર્યું તો એ કેમ વધારે ના કર્યું, એટ એ ટાઈમ કર્યું હોત તો થઈ શકત એમાં માનું છું. એટલે હું એમ કહીશ કે મારા મનો મુજબ કે
વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ આ બજેટ એ સારી ઇનિશિયેટિવ લીધી છે, પણ એમાં સેજ ઓછું છે. જો સારું થઈ વધારે કર્યું તો સારું થતું. હું એક છેલ્લું વસ્તુ કહી દઉં, એજ્યુકેશન. આજે આપણે જાણીએ છીએ કે બિઝનેસ અને ઇન્ડસ્ટ્રી વેપાર ઉદ્યોગને સારા એમ્પ્લોયમેન્ટની જરૂર છે, એમ્પ્લોયમેન્ટ એમને બી વધારાની જરૂર છે. એમાં એજ્યુકેશન ફંડ માટે એમણે સારા, પર્ટિક્યુલર ડિજિટલ એજ્યુકેશન માટે જે ફંડ એલોકેટ કર્યું છે એ ખરેખર બહુ સારું પગલું છે. આપણે ડિજિટલ ઇન્ડિયા એ કેન્દ્ર સરકારની સ્કીમ છે. પહેલી વાર મારા માનવ મુજબ રાજ્ય સરકારે ડિજિટલ એજ્યુકેશન ડેટ ટુ સ્કૂલ એન્ડ કોલેજ લેવલ પર માટે સારું એવું ફંડ એલોકેટ કર્યું છે. દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને જો ખરેખર એનું સારું ઇમ્પ્લિમેન્ટ થશે તે બધાને ફાયદો થશે, અને અલ્ટિમેટલી વેપાર ઉદ્યોગનો તો ફાયદો થવાનો જ છે એમાં. એટલે ઓવરઓલ સારું છે. બે ત્રણ વસ્તુ થઈ શકી હોત, થોડું ફંડ એલોકેશન વધારે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં વધારે ભાર આપ્યો હોત તો અમને વધારે ગમત. ધેટ્સ ઓલ. એવું કહેવા માંગુ છું. જી મયુરભાઈ, આપ કેવી રીતના જોઈ રહ્યા છો? ક્યાંક જ્યારે પણ બજેટ એ કેન્દ્ર સરકારનું હોય કે રાજ્ય સરકારનું હોય, જનતાને આશા એ હોય છે કે સીધો લાભ અહીંયા અમને ક્યાં થવાનો છે, અમને આનાથી શું ફરક પડવાનો છે, કદાચ રૂપિયો ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, એનાથી વધારે જનતાની આશા રહેતી હોય છે કે મને આનાથી શું ફાયદો થવાનો છે. આ જે તમામ બાબતોનો ઉલ્લેખ બજેટમાં જોવા મળ્યો, ખાસ કરી અને સામાન્ય જનતાને કેટલી રાહત આનાથી જોવા મળી શકે છે આવનારા સમયમાં? જો બેન, આમાં જે રીતે સરજુભાઈએ કીધું કે આ જે છે એ જે આપણે નાણાં જે હોય એનો ઉપયોગ કઈ રીતના કરવાનો, જે રેવન્યુ જે છે એનું એક્સપેન્ડિચર, તો આમાં ડાયરેક્ટલી કોઈ પણ કોમન માણસને આ સ્પર્શે એ રીતનું બજેટ હોય એવું પોસિબલ નથી. પરંતુ આમાં ઘણા બધા સેક્ટરોને આવરી લેવામાં આવ્યા છે, જેથી કરીને એ સેક્ટરોમાં ફંડ જશે જેથી સામાન્ય માણસને એનો બેનિફિટ આગળ ઉપર એ ઇમ્પ્લિમેન્ટેશન થશે એના આધારે થશે. અને એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે જો આપણે આ બજેટનું એનાલિસિસ અત્યારે કરવા માટે બેઠા હોઈએ, તો તમે જો કે ગયા વર્ષે 21-22 માટે જે બજેટ હતું એ 2.23 લાખ કરોડ આશરે હતું, જે વધારી અને 2.43 લાખ કરોડ જેવું કરવામાં આવ્યું છે. અને ગયા વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર પેટે 56 લાખ કરોડ અને 1.67 લાખ કરોડ રેવન્યુ એક્સપેન્ડિચર, જે બી માત્ર એમાં વધારો કરી અને 60 લાખ કરોડ અને રેવન્યુ એક્સપેન્ડિચરમાં 1.80 જેવું ફાળવવામાં આવ્યું છે, જેથી કરીને સરકારે પોતાના ખર્ચા જે છે એ વધારી અને લોકોના હિત માટે અને દરેક તબક્કાના લોકોને સ્પર્શે, ઇન્ડસ્ટ્રીથી લઈ અને કામદાર સુધી ફંડની ફાળવણી કરી છે. અને તમે જો એક આ બજેટને જો માઇન્યુટલી જોશો, તો મારું એવું ઓબ્ઝર્વેશન છે કે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, જે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં કોર્પોરેટર તરીકે કામ કરી ચૂક્યા છે, જેથી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિની બધી માહિતી છે એમની પાસે, જેથી એમણે દરેક મ્યુનિસિપાલિટીને બી જે ફંડની રિક્વાયરમેન્ટ હોય એને પણ બજેટમાં ધ્યાનમાં રાખીએ છે, જેથી દરેક તાલુકાને બી આ બજેટ સ્પર્શશે એવું મારું માનવું છે. આ સિવાય તમે કમ્પેરિઝન એટલે કે આપણે એનાલિસિસ કરીએ તો 2021-22 અને 22-23ના બજેટમાં જે ફાળવણી છે, તો એમાં એજ્યુકેશન માટે 28,000 કરોડની ગયા વર્ષમાં અડધી ફાળવણી, જે વધારીને 34,000 કરોડ જેવું કરવામાં આવ્યું છે. એનર્જીમાં બી વધારો કરી 12,000 કરોડની સામે 14,000 કરોડ જેવો ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત હેલ્થમાં જે 11,000 કરોડની ફાળવણી હતી, જે 12,240 કરોડ જેવી ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશનમાં 9,705 કરોડની ફાળવણી હતી ગયા વર્ષે, જે વધારી અને 12,024 કરોડ જેવી કરવામાં આવી છે. આ ઉપરાંત એગ્રીકલ્ચરમાં 77,37 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત રૂરલ ડેવલપમેન્ટ માટે જે ગયા વર્ષે 6,612 કરોડની ફાળવણી હતી, જે વધારીને 9,048 કરોડ કરવામાં આવી છે. આ રીતના અને એક લાસ્ટમાં ગૃહ વિભાગમાં જે 6,612 કરોડની ફાળવણી હતી, જે વધારીને 8,325 કરોડ કરવામાં આવી છે. એટલે કે ઓવરઓલ બજેટમાં દરેક વિભાગને ફાળવણી કરી અને વધારો કરી અને ફાયદો દરેકને પહોંચે એવી પ્રયત્ન કરવામાં આવ્યો છે.
જે બિલકુલ ખાસ કરી અને હવે આપણે ભારતીય જનતા પાર્ટી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. જે પ્રવક્તા આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ, નિલેશભાઈ અહીંયા ઘણી બધી આશાઓ આ બજેટને લઈને હતી, હજી પણ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે યથાવત જોવા મળી રહ્યા છે, પરંતુ અહીંયા નિષ્ણાંતોનો મત જાણ્યો ત્યારે એક વાત ઘણી કોમન સામે આવી છે કે આખરે અહીંયા જાહેરાતો તો ઘણી બધી થતી હોય છે, આપણે અમલીકરણમાં પાછળ પડતા હોઈએ છીએ, ત્યારે એને પણ ક્યાંકને ક્યાંક મજબૂત કરવામાં આવે એટલું જ જરૂરી છે. અહીંયા કદાચ ગઈ વખત કરતાં થોડી રકમ વધારે ફાળવવામાં આવી હશે અલગ અલગ ક્ષેત્રમાં, પરંતુ આજે પણ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ વિધવા પેન્શનથી લઈ અને અનેક કાર્ડો માટે પણ લોકોને ધક્કા ખાવા પડતા હોય છે, તો સરકારે આ તમામ બાબતો વિશે હવે આયોજન કરવું જોઈએ એમ આપને લાગી રહ્યું છે? બેન, બંધારણની જોગવાઈ પ્રમાણે 202ના અનુસંધાને આજે ગુજરાત રાજ્યનું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની નેતૃત્વમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જે બજેટ દર્શાવ્યું છે, આજે બજેટની તમે જોયું કે આપણે જે આપણી સાથે પેનલમાં છે એમને બી જ કહ્યું કે ગઈ વખતે 223,000થી શરૂઆત હતી અને આજે 244,000ની આસપાસ, એટલે આ બજેટ જ એક દર્શાવે છે કે વિકાસ એ થઈ રહ્યો છે. એવું નથી કે એકના એક વ્યક્તિ પર વારંવાર ટેક્સ લગાવી એ શક્ય જ નથી, પણ આ તમે જોઈ રહ્યો છો કે પૂરેપૂરા આપણા અમદાવાદ કે ગુજરાતમાં કોઈ પણ છેલ્લામાં છેલ્લા માણસ સુધી આ વિકાસની ગાથા જે ચાલુ થઈ હતી માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને અત્યારે જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને 27 વર્ષથી આપણે જોશો કે દરેક કિલોમીટરમાં કોઈ પણ જગ્યાએ આપણે ત્યાં જોશો કે વિકાસનું કામ થયેલું છે. બીજી વસ્તુ કે યુનિયનનું જે બજેટ આવ્યું એ બજેટમાં પણ ઘણી બધી જોગવાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવી હતી, એ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગુજરાત રાજ્યને પણ અસર કરે છે. અને આપણે જોયું હશે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આપણે બહુ જ સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યું. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એવું છે કે બ્રિજ છે, એરપોર્ટ છે, ડેમ છે, આ બધા જે બનશે એમાં ઘણું બધું લોખંડ વાપરવામાં આવશે, સિમેન્ટ વાપરવામાં આવશે, સ્ટીલ વાપરવામાં આવશે, એટલે આના થકી ઘણી બધી રોજગારી પણ વ્યાપક ઉદ્ભવશે. બીજું કે દરેક જગ્યાએ આપણે જોયું છે કે બજેટ મેં જોયું કે યુનિયનમાં પણ જે અપકમિંગ 5 રાજ્યની ઇલેક્શન આવતી હતી, એટલે એવું કંઈ નથી બેન કે ઇલેક્શન આવે ને અમે કંઈક લોલીપોપ લોકો બીજી સરકારો જેવું આપીએ. ભારતીય જનતા પાર્ટી નિષ્પક્ષ રીતે લોકોની સુખાકારી માટે બજેટ આપે છે અને નાનામાં નાના ગરીબ માણસ સુધી એ બજેટ પહોંચાડે છે. જી બેન. જી બિલકુલ મુકેશભાઈ, અહીંયા નિલેશ સોલંકીએ જે રીતે જણાવ્યું અહીંયા આ વખતનું બજેટ પણ તેઓએ જે રીતે કહ્યું કે રૂડું રૂપાળું આ બજેટ છે, પરંતુ ચોક્કસ વિપક્ષના પેટમાં હર હંમેશા દુખતું આવ્યું છે અને જે રીતે બજેટ પહેલાં જ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે વિપક્ષ શું માને છે? કોઈ એવી મોટી તો જાહેરાત નથી જે આપ બૂમો પાડીને કહી રહ્યા હતા કે ચૂંટણીલક્ષી આ બજેટ હશે એટલે અહીંયા લોલીપોપ આપવામાં આવશે, ત્યારે આપ આને કેવી રીતના જોઈ રહ્યા છો? 100% સાચી વાત છે કે આપણે એવું ગઈકાલે કહેતા હતા, હું ડિસ્કશનમાં હતો ગઈકાલે પણ કે ભાઈ ચૂંટણીલક્ષી બજેટ હશે, પણ બજેટમાં જેમ તમે કહ્યું કે વિપક્ષને કાયમ પેટમાં દુખે એવું નહીં, પણ પ્રજાના હિતમાં વિપક્ષ લોકશાહીની ભૂમિકામાં જ્યારે વાત કરે તો પ્રજાના હિતમાં ના થાય તો એ ફેરફાર કરવા માટે સરકારના કાન આંબળવા એ વિરોધ પક્ષની એક જવાબદારીનો ભાગ છે. બરાબર, હું તમને એક વાત કરું કે ગત 2021-22ના બજેટમાં માનનીય નીતિનભાઈ જે નાણામંત્રી હતા એમણે જે બજેટ રજૂ કર્યું હતું અને એમાં એ પોતે બોલ્યા હતા કે 6 મહિના પછી એક ધક્કો મારવો પડશે એવું આ બજેટ છે, પણ કુદરતી માનીએ કે એમને હાઈકમાન્ડે આખી સરકારને ધક્કો મારી દીધો એટલે એ ધક્કો તો હવે કંઈ રહ્યો નહીં. પણ આ વખતના બજેટની અત્યારે વાત કરીએ તો ભાઈ આપણા નિષ્ણાત એક બોલ્યા, નામ મન નથી ખ્યાલ, પણ કે ભાઈ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી છે અને કોર્પોરેશન સાથે પણ જોડાયેલા, ઉડા સાથે પણ જોડાયેલા મારા મિત્ર છે, અમે સામસામે લડ્યા છીએ કોર્પોરેશનમાં. પણ એક વાત નક્કી છે કે જે એક વાત કરી છે ને, જે મેં આમ તો હજી અધૂરું સાંભળેલું છે પણ છતાંય, કે 100 કરોડ રૂપિયા એમણે અમદાવાદની વાત કરી રખડતા ઢોર માટે, તો ધ્વનિબેન તમે પણ જોતા હશો, અહીં બેઠેલા પણ જોતા હશે કે આજની પણ પરિસ્થિતિ અમદાવાદ હોય કે કોઈ પણ સિટીની હોય તમને રખડતા ઢોર જોવા મળે જ છે. એના માટેનું જે કંઈ કોર્પોરેશને કરવું જોઈએ કોર્પોરેશન એના લેવલે કરતી હોય છે, પણ એવી કોઈ જોગવાઈ 100 કરોડ રૂપિયાની છળાવટ જરૂરી છે કે આ 100 કરોડ રૂપિયા રખડતા ઢોર માટે તેના માટે ક્યાં અને કેવી રીતે વાપરવા જેથી પ્રજાને હાલાકી ના પડે અને માલધારીઓને તકલીફ ના પડે અને ઢોર રખડતા ના રહે અને એના ગૌચર જે હતા એ પાછા મળે એવી વ્યવસ્થા થાય તો મને લાગે છે કે આ રખડતા ઢોરની વાત સાબિત થઈ શકે. બીજી વાત એવી છે
કે માનીય જે નાણામંત્રીએ પહેલા વાત કરતી સગર્ભાઓ માટે 66 કરોડ, યુવાનોને ટેબ્લેટ, વૃદ્ધોને પેન્શન, આ જે બધું જે ઇમ્પ્લિમેન્ટ જે છે એમાં મારે જે આ બજેટની વાત કરીએ એના કરતાં એવી વાત પહેલાં કરવી જોઈએ કે જે બજેટ ગઈ વખતે રજૂ થયું હતું એનું ઇમ્પ્લિમેન્ટ કેટલા ટકા થયું. તમે વર્ષે ને વર્ષે બજેટ વધારતા જાવ એની સાથે વાંધો નથી, અને એ તો વધારવું જ જોઈએ. 27 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર છે, એ ધ્વનિબેનની સરકાર હોય તો એમણે કામ કરવું પડે. 27 વર્ષે તો કામ કરવું જ પડે ને, કોઈ પણ મુખ્યમંત્રી હોય કે સરકાર હોય. એટલે એમાં કઈ વિકાસ થાય એ કઈ મોટી વાત નથી, પણ વિકાસ કઈ રીતે થવો, કેમ થવો. પણ મુકેશભાઈ અહીંયા સવાલ મારો આપને એ છે કે આજે જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે અમલીકરણને લઈ અને વિપક્ષ અહીંયા સવાલ ઉઠાવે છે, તો વર્ષ દરમિયાન વિપક્ષ શું કરતું હોય છે? વિપક્ષ જો અવાજ ઉઠાવે છે કે પછી અવાજ નથી ઉઠાવતું, અને જો ઉઠાવે છે તો સરકાર પર તેની અસર થતી હોય છે કે કેમ? કારણ કે આ બધા જે સવાલો છે એ આપણે સામાન્ય દિવસમાં પણ સરકારના કાન આંબળી શકતા હોઈએ છે, તો શું વિપક્ષની ભૂમિકા અહીંયા દમદાર નથી? જો મારી બહુ સારો સવાલ કર્યો અને ખરેખર એ મારે જવાબ આપવાનો જ હતો, પણ તમે સવાલ કર્યો એટલે મને મજા આવી ગઈ. જી, કે આ જે બીજેપીની પ્રણાલિકા છે, ખરેખર લોકશાહી આ દેશમાં અત્યારે મરી પરવારી હોય ને એવું મને અત્યારે ગુજરાતમાં, હું પોતે 31 વર્ષ થયા કોંગ્રેસમાં, હું પોતે ફીલ કરું છું, 4 ચૂંટણી લડ્યો છું, કે તમે જે કહ્યું કે વિરોધ પક્ષ અત્યારે જ વાત કરે છે, અરે બેન, વિરોધ પક્ષને કોઈ જો વિરોધ કરવા માટે ધરણા કરે, આંદોલનો કરે, રસ્તા ઉપર ઉતરે, એ મોંઘવારી હોય, ડીઝલ હોય, પેટ્રોલ હોય, કોરોના કાળના બેડ હોય, ઓક્સિજન હોય, કે પછી રેમડેસિવિરના ઇન્જેક્શન હોય જે સીઆર પાટીલ સાહેબ લઈને જતા રહ્યા હતા 5000, આવા મુદ્દે જ્યારે તમે વિરોધ કરવા માટે વિરોધ પક્ષ પરમિશન માગે તો ગુજરાતની પોલીસ પરમિશન આપતી નથી. આટલી સરમુખત્યાર સાહી હોય ત્યાં વિરોધ કરવા માટે કેવી રીતે જવું? અને છતાં પણ કોંગ્રેસ પક્ષ વિરોધ કરવા માટે રોડ ઉપર જ્યારે જ્યારે આવે છે ત્યારે એન કેન પ્રકારે પોતાના જે પોલીસ જવાનો છે એને સ્ટ્રીક વોર્નિંગ આપી અને એના ઉપર ખોટા કેસ કરી અને પોલીસમાં લઈ જવામાં. એક તટસ્થ બની અને આપ જવાબ આપજો, જે સ્થિતિમાં આપણે પસાર થયા છે કોરોના કાળમાં, પહેલી, બીજી, ત્રીજી લહેર અને એ દરમિયાન આપણે જોયું કે જે રીતે લોકો, કોરોના પીડિત લોકોની જે રીતે સારવાર કરવામાં આવી છે, જે રીતે એક સરકાર પર પણ બોજ વધ્યો છે રસીને લઈને કે અન્ય તમામ બાબતોને લઈને, અને તેમ છતાં વધારા સાથેનું આ બજેટ છે, તો શું આને એપ્રિશિએટ આપ નથી કરી રહ્યા? જી, આપને જ પૂછી રહી છું. એપ્રિશિએટની વાતમાં એવું છે બેન કે જે કોરોના કાળની અંદર જે વધારા સાથેનું, તમે એક પેટ્રોલ ડીઝલના નામે 20-20 રૂપિયા પબ્લિકના ખંખેરી લીધા છે, અને મફત રસીકરણની આ બજેટમાં જાહેરાત કરે છે. તમે સમજો, મફત રસીકરણની વાત ખરેખર પ્રધાનમંત્રીશ્રીએ ના કરવી જોઈએ, ગુજરાતના મુખ્યમંત્રીએ ના કરવી જોઈએ, અથવા તો મફત રસી આપવી નહોતી. કારણ એવું છે કે જ્યારે જ્યારે વૈશ્વિક મહામારી આવે, જે તે સરકારો પહેલા હતી, આજથી 100 વર્ષ પહેલા પણ મહામારી આવેલી, એ સરકારો બી બધું કરેલું છે, તો એનો મતલબ એવો નથી કે આટલી બધી જાહેરાતોમાં. સરજુભાઈ, આપની પાસે આવવા માંગીશ. ક્યાંક ને ક્યાંક વિપક્ષનો જે અવાજ છે એમાં થોડો ઘણો જનતાનો પણ અવાજ છુપાયેલો છે, જે અહીંયા સીધા પ્રશ્નો છે, બેરોજગારી છે, મોંઘવારી છે, ગુજરાતમાં પણ આપણે આ તમામ મુદ્દાઓની સામે અત્યારે હાલ લડી રહ્યા છે અને જનતા પણ આ તમામ બાબતો ભોગવી રહી છે, ત્યારે ક્યાંક આશા એવી છે કે સીધો લાભ અહીંયા થવો જોઈએ. દેશમાં પણ જ્યારે વાત થતી હોય છે ત્યારે અનેક વિપક્ષો દ્વારા કહેવામાં આવતું હોય છે કે જનતાને સીધો લાભ કેમ નથી આપવામાં આવતો, ત્યારે શું એ રીતે આ બજેટને આપણે યોગ્ય ગણી શકીએ છીએ? સરજુભાઈ. ગુનીબેન, આપના પ્રશ્નમાં સીધા લાભની જે શબ્દ છે એ શબ્દની તો પહેલા છણાવટ થવી જોઈએ. સીધો લાભ કોને ગણવાનો? આજે મારા ખીચામાં કોઈ પૈસા આવતા હોય એને મારે સીધો લાભ ગણવાનો, કે મારા ખીચામાંથી કોઈ પૈસા જતા અટકવાના હોય એને મારે સીધો લાભ ગણવાનો, કે મને કોઈ વસ્તુ કે કોઈ સેવાનો લાભ મળે છે એને લાભ ગણવાનો? આપણે પહેલાં જ વાત એ પ્રમાણે, જ્યારે પણ કોઈ બજેટની વાત હોય તો બજેટમાં આવક અને ખર્ચ એ શબ્દ હોય છે. હવે જીએસટીના સમય પછી આવકની વાત તો ભૂલી જવાની છે, સ્ટેટના હાથમાં જ નથી આવક. એટલે આવકના સ્વરૂપે કરવેરામાં રાહત એ તો સ્ટેટ બજેટમાં ક્યારેય આવવાની જ નથી. એટલે એવી અપેક્ષાઓ કે મને કંઈક મળે કર રાહતના રૂપે, એ વસ્તુ પૂરી થઈ જાય છે. તો પછી મારા ખીચામાંથી કંઈક જતું અટકે, તો એ અટકે છે કદાચ તમારો પ્રશ્ન એમ હોય કે ભાઈ મને કોઈ વસ્તુ એક્સ ભાવમાં મળતી હોય એની બદલે મને કોઈ વાય અથવા તો ઘટતા ભાવમાં મને મળે, એ આપનો પ્રશ્ન હોઈ શકે. અને બીજી વસ્તુ છે કે મને કંઈક મળે તો કે મને કંઈક સેવા મળે, મને પ્રજાને, પ્રજા તરીકે મને સરકારે ઊભી કરેલી કોઈ સવલત પ્રાપ્ત થાય. તો વધારે વસ્તુ માણસ, કારણ કે આજે મારા ખીચામાંથી કોઈક વસ્તુ જતી અટકે છે,
એ વસ્તુનું પ્રમાણ જ્યારે હું જોઉં છું ત્યારે એ પ્રમાણ હું ક્વોન્ટિફાય નથી કરી શકતો. એ પ્રમાણનું જે ઇન્ડેક્સ છે, જે મોંઘવારીનો ઇન્ડેક્સ છે કે જે કોઈ પણ પ્રાઇસ ઇન્ડેક્સ છે એની વસ્તુ આવે, તો બજેટના દિવસે એવી કોઈ ઘટના નથી બનતી કે બજેટના દિવસે કોઈ ભાવમાં વધારો થાય કે ઘટાડો થાય. તો બજેટનું જે સીધો સેવા કે સીધી મને લાભ મળ્યો, મારી પાસે શું આવ્યું, એ એક જ રીતે અવલોકન કરી શકે કે સરકારે ઊભી કરેલી જે આ આખી ફ્રેમવર્ક છે એમાંથી મને સવલતમાંથી કંઈક મળવાનું છે. તો આજે આપણે નાગરિક તરીકે શું ઉપયોગ કરીએ છીએ, આપણે નાગરિક રીતે રોડ રસ્તા ઊભા કરીએ છીએ, આપણે નાગરિક તરીકે સેવાઓ જે બધી સરકારી છે કે જે કાંઈ આપણે જે ઘરમાં રહીએ છીએ, જે સિવિક ફેસિલિટીઝ આપણે અવેલેબલ કરીએ છીએ, તો અહીંયા આપણે અપેક્ષા કંઈ રજૂ કરવી હોય તો આપણે એમ કહેવું પડે મને આ સિવિક સેવાથી હું હજી વંચિત છું. એવી કોઈ સિવિક સેવાઓથી આપણે વંચિત આ બજેટમાં રહ્યા એવું આપણને લાગે તો આપણે એમ કહીએ કે અમને કશું નથી મળ્યું. મારી દ્રષ્ટિએ જોવા જાઓ તો ચાર બેઝિક વસ્તુ છે અને બે એડિશનલ વસ્તુ છે. શિક્ષણ પાયાની વાત છે, ડેક્ટરી એટલે કે જે મેડિકલ છે, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ત્રણ આપણને જો મળતા હોય, આ ત્રણમાં આપણને કંઈ નથી મળ્યું એમ આપણે જોવું જોઈએ. બાકી તો અપેક્ષાઓનો તો બેન ધ્વનિબેન અંત જ નથી આવવાનો, એટલે જે લિમિટેડ પોકેટમાંથી બધાને મળતું હોય એ મળી રહે છે. આપણે કંઈ રહી ગયા છે કે નહીં એવું પિન પોઈન્ટ આપણે દેખાડવું જોઈએ, જે મારી દ્રષ્ટિએ આપણે દેખાડી શકતા નથી. જી બિલકુલ. પદ્મિનભાઈ, આપની પાસે આવવા માંગીશ. ઉદ્યોગો માટે જે 7030 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ એમાં આપે ઘણા બધા પોઈન્ટ સમજાવ્યા કે શું સરકાર કરી શકતી હતી અને ક્યાં આપણે થોડા ઘણા કાચા પડી રહ્યા છે. ક્યાંક કોરોના કાળમાંથી જ્યારે આપણે પસાર થયા ત્યારે ઘણા બધા એવા પણ ઉદ્યોગ ધંધા છે કે જેની પર હજી પણ ક્યાંક ને ક્યાંક માઠી અસર જોવા મળી રહી છે. તો ખાસ આ રીતે અલગ અલગ કરી અને ત્યાર પછી જેને ખરેખર, જે ઉદ્યોગોને ખરેખર હજી વધારે જરૂર છે, એમના માટે થોડું વધારે અલોટ કરવામાં આવે, એ પ્રકારની રાહત આપવામાં આવે, શું આ રીતનું ક્યાંક વિચાર સરકારના મનમાં આવવો જોઈતો હતો કે કેમ? કેટલી આશાઓ આને લઈને આપ જોઈ રહ્યા હતા? સાચી છે, તમે એકદમ વ્યવસ્થિત મુદ્દો ઉઠાવ્યો છે. સરકારે પ્રવાસન ઉદ્યોગ માટે પણ અલગ ફંડ જાહેર કરેલું છે, હજી આપણને એનો બ્રેકઅપ મળેલો નથી. પણ જે કે હું થોડું ઘણું મેં અત્યારે મેં જોયું એનામાં, જે તમે કીધું કે કોરોના કાળમાં જે ઉદ્યોગોના અમુક સેગમેન્ટે ખરેખર અસર પડી છે, જેમ કે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, યસ, બહુ મોટી અસર પડેલી છે. એને માટે કોઈ સ્પેસિફિક હજી બહાર પડ્યું લાગતું નથી. જી, પ્રવાસન ઉદ્યોગ માટે 465 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તમે ખરેખર જુઓ તો આપણે નથી કહેતા કે બધા હજારો કરોડમાં જવું જોઈએ, પણ જે રીતે ફટકો પડ્યો છે ને, જે રીતે હજી હમણાં મહિના સુધી જે લોકોને તકલીફ હતી, કર્ફ્યુ ઉઠાવ્યો પછી સારું થયું, એ રીતે જોઈએ તો કદાચ. અને બીજું કે સ્પેસિફિક પોલિસી જાહેર કરવી પડે. અમે કીધું હતું કે સ્પેસિફિક પોલિસી જાહેર કરો કે જે બધા નાના નાના રેસ્ટોરન્ટ વાળા છે, નાના નાના જે ફૂડ જોઈન્ટ વાળા છે, એ લોકોને આધાર રાખો કે એ લોકોને તો બંધ થઈ જાય, લોકો રેન્ટલ બી ભરી શકતા નથી. એમાં થોડું વધારે ફોકસ કરવાની જરૂર છે. જો હોય તો વી વિલ બી વેરી હેપી, પણ એ પણ એવું લાગતું ને, એમાં થોડું વધારે કરી શક્યા હોત. ત્રીજું, રિટેલર્સ, જે નાના નાના દુકાનદારો છે, રિટેલર્સ જેને કહેવામાં આવે છે, એની બી અસર પડી છે. કારણ કે લોકો આવતા જતા બંધ થઈ જાય, ઓછા જાય, લોકો ખરીદી ઓછી કરે, ખરીદી કરવાનું ટાળે. આ બંને સેગમેન્ટ એવા છે જેને કોરોનાને કારણે ખરેખર અસર પડી હતી, એમાં થોડું વધારે લક્ષ્ય સેવી શક્યા હોત. એની સામે એક બે વસ્તુ સારી પણ કહેવામાં આવે રાજ્ય સરકાર, આપણે સમજવું જોઈએ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના થોડા ડોમેન અલગ હોય છે. ઓકે, એજ્યુકેશન, હેલ્થ ટુ સમ એક્સટેન્ટ, આ બધું રાજ્ય સરકાર વધારે થોડું કરી શકે.